धोरण छ विषय गणित बीजगणित एवं पाठ त्र 11.1 ना दाखला अपने भण्या था। हवे 11.2 तो 11.2 नी अंदर आपणे पहलो दाखलो जोईए के समबाजु त्रिकोणनी लंबाईने एल वडे दर्शावी। आ एल नो उपयोग करीने समबाजु त्रिकोणनी परिमिति दर्शावो। तो आपणे आगळ भणी गया परिमितिनुं सूत्र खबर छे के परिमिति एटले बधी बाजुना मापनो सरवाळो, बराबर। हवे त्रिकोण कहो छे अहीं समबाजु, तो समबाजु त्रिकोणमां दरेक बाजु सरखी भरे। दरेक बाजु सरखी भरे तो समबाजु त्रिकोणनी लंबाई ने दरेक लंबाई आपने कितनी आपी है एल आपी है એટલે અનુમાપ પણ એલ, અનુમાપ પણ એલ અને અનુમાપ પણ એલ એ નિયમ લખવાનો કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય। એટલે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર एल बत्ता एल बत्ता एल बर चढ़े बदलो सकवाड़ो एल बत्ता एल बत्ता एल तो एक बेने त्रम वक्त आ सूत्र मिलू अपन ने थ्री एल। तो आ प्रमाण आप दर्शाई सकिए। बीजो दाखलो नियमित षटकोण छ बाजू है बधी बाजू ना माप अपने एल आपेला है। बधी बाजू ना माप एल है तो नियमित षटकोणनी बाजुओं ने एल वडे दर्शावी। आ एल ने मदद थी षटकोणनी परिमिति दर्शावो। तो अहीं समबाजु त्रिकोण था आ षटकोण है के नियमित षटकोणमां नियमित षटकोणमां षटकोणनी बधी बाजुओ सरखी हो। षटकोणनी परिमिति बराबर छ बाजू लो सरवाळो। इसलिए एल छ वक्त इसलिए जवाब छ एल। तो आ प्रमाण अपने बधी बाजू सरवाळो आप्यो होय तो करी शकीए छीए। હવે દાખલો ત્રણ છ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવો ત્રિપરિમાણીય ઘન આકૃતિમાં દર્શાવેલ છે, બરાબર। તમે રમવાનો પાસો જોયેલો છે, બરાબર। પછી ચોકનું જે આપણું ખોખું છે, બરાબર, તો ચોકનું ખોખું પણ તમે જોયેલું છે, બરાબર। તો આ ચોકનું જે ખોખું છે એનો આકાર પણ સમઘન કહેવાય। તો છ સપાટી, તો ટોટલ છ સપાટી છે, એક બે
આગળ પાછળ જમણી બાજુ ડાબી બાજુ બરાબર ટોટલ છ સપાટી દરેક સપાટી ચોરસ છે એટલે બધી બાજુઓના માપ કેવા હોય સરખા છે તેવો ત્રિપરિમાણીય ઘન આકૃતિમાં દર્શાવેલ છે ઘનની ધારને બરાબર તો આ એની ધાર કહેવાય જોઈ લો અહીંયા આ એક ધાર બે આ બાજુ ત્રણ અને આ ચાર એટલે વચ્ચેના ભાગમાં ચાર ધાર છે ઉપર પણ ચાર થાય એક બે ત્રણ અને ચાર નીચે પણ ચાર થશે એક બે ત્રણ અને ચાર તો આ એની ધાર કહેવાય બરાબર અહીંથી આ દેખાય છે આ દેખાય ધાર તો ટોટલ ચાર ઉપર ધાર આવે ચાર વચ્ચે આવે અને ચાર ધાર નીચે આવે એટલે આ તમને પહેલાં ખબર પડવી જોઈએ તો બધી ધાર કેટલી છે તો સમઘનમાં ધાર ટોટલ ચાર ને ચાર આઠ અને ચાર બાર ટોટલ બાર ધાર છે બરાબર તો પહેલું લખવાનું કે સમઘનને સમઘનને કુલ છ સપાટી છે સમઘનની બધી ધાર સમઘનને કુલ બાર ધાર હોય ટોટલ આપણે ધાર ગણી તો બાર છે ઘનની ધારની લંબાઈ આપણને એલ રકમમાં આપેલી છે કે ઘનની ધારની લંબાઈને એલ વડે દર્શાવી સમઘનની ધારની લંબાઈને એલ વડે દર્શાવી તો ઘનની ધારનું ઘનની ધારની કુલ લંબાઈ બરાબર તો અહીંયા કુલ લંબાઈ શોધવાની છે એટલે બાર ગુણ્યા એલ એટલે જવાબ બાર એલ થાય તો આ રીતે સમઘન આકાર આપ્યો હોય તો બધી ધાર એક સરખી જ થાય તેના માટેનો જે નિયમ બન્યો એ નિયમ બાર એલ થાય દાખલો ચોથો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે અને આને આપણે વ્યાસ કહીએ અને આને ત્રિજ્યા કહેવાય સી એ તેનું કેન્દ્ર છે ત્રિજ્યા આઈના સંદર્ભમાં વ્યાસ બીને દર્શાવો બરાબર તો અહીંયા સૌથી પહેલાં આપણે સંજ્ઞાઓ બધી લખવી પડે કે વર્તુળની ત્રિજ્યાનો સંકેત કયો છે આ વર્તુળનો વ્યાસ
એને કહેવાય ડી બરાબર. તો સૂત્ર વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા એટલે એક ને એક બે ત્રિજ્યા થશે વ્યાસમાં. વ્યાસનો સંકેત છે ડી, બે ના બે ત્રિજ્યાનો સંકેત છે આર. એ સૂત્ર મળ્યું ડી બરાબર ટુ આર. ચૌદ સત્યાવીસ અને તેરનો સરવાળો. કરવાની આપણી પાસે બે રીતો છે બરાબર. તો સૌથી પહેલા આપણે ચૌદ અને સત્યાવીસનો સરવાળો કરી એકતાલીસ મેળવીશું બરાબર. તો અહીંયા પહેલાં આપણે કરીએ ચૌદ વત્તા સત્યાવીસ વત્તા એકતાલીસ. તો અહીં ચૌદ અને સત્યાવીસનો સરવાળો સાત ને ચાર અગિયાર હોઈએ, બે ને ત્રણ ને ચાર, એકતાલીસ વત્તા એકતાલીસ. ચૌદ સત્યાવીસ અને તેર. તો પહેલા ચૌદ અને સત્યાવીસનો સરવાળો કરીએ અને પછી તેર ઉમેરીએ. તો ચૌદ અને સત્યાવીસ એકતાલીસ, એકતાલીસમાં તેર ઉમેરવાનું એટલે કેટલા થાય ચોપન. આ એક રીત. બીજી રીત, હવે ચૌદ પહેલા લખીએ છીએ અને આ બે જૂથ બનાવી દઈએ છીએ, સત્યાવીસ વત્તા તેર. તો અહીંયા સરવાળો કરીએ તો ચૌદ વત્તા સાત ને ત્રણ દસ સોળ વધી એક, બે ને ત્રણ ને એક ચાર, ચાલીસ, ચાલીસ ને ચૌદ ચોપન. બંનેનો જવાબ સરખો જ આવે, સરવાળામાં કોઈ ફેરફાર થતો નથી. તમે આ બેનો સરવાળો પહેલાં કરો અને પછી ત્રીજી રકમનો કરો, અથવા છેલ્લા બેનો સરવાળો કરો અને પહેલી રકમનો કરો, તો બંનેના જવાબ કેવા આવશે? સરખા જ કહેવાશે. તો અહીંયા આપણે શું કરશું? તો આ બેનું જૂથ બનાવ્યું બરાબર. તો જૂથનો કે સરવાળા માટે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરો. અહીં પહેલી સંખ્યા માટે એ લખીએ છીએ આપણે કે પહેલી સંખ્યા માટે એ, બીજી સંખ્યા માટે બી અને ત્રીજી સંખ્યા માટે સી. ત્રીજી સંખ્યા માટે સી લખીએ છીએ. તો નિયમ શું થયો? તો એ વત્તા બી વત્તા સી બરાબર એ વત્તા બી વત્તા સી. એટલે એ અને બીનું પહેલાં જૂથ બનાવ્યું અને સી રકમ ઉમેરી, અથવા એ અને આ બેનું જૂથ લીધું. તો આ પ્રમાણે આનો નિયમ પાંચમા દાખલામાં જે બન્યો એ આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા અગિયાર પોઈન્ટ બે પૂર્ણ થાય છે બરાબર. પાંચે પાંચ દાખલા તમારે બાકીના લખી નાખવાના છે.